કુવેતનું મંગાફ શહેર કે જ્યાં એ સમય મચી ગઈ સનસની, જ્યારે શહેરની એક ઇમારતમાં લાગી ભીષણ આગ. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં 41 લોકો આવી ગયા, 41 લોકોના મોત થયા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અનેક ભારતીયોનો પણ સમાવેશ થાય છે. આગ લાગવાનું કારણ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં લાગેલી આગના કારણે આખા બિલ્ડિંગમાં આગ પ્રસરી ગઈ. આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે. જો કે રાહત અને બચાવ માટે પણ સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે અને રાહત તથા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. કુવેતના મંગાફ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી છે. 41 લોકોના મોત થયા હોવાની જાણકારી, જેમાંથી 40 જેટલા ભારતીયો હોવાની પણ જાણકારી હાલ સામે આવી રહી છે. 50થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. 30 ભારતીયો જેમાં સામેલ છે. આ સાથે આ દુર્ઘટના કુવેતના સમય અનુસાર સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જો કે હજુ સત્તાવાર કોઈ જ આંકડા, કોઈ જ રિપોર્ટ સામે નથી આવ્યો. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ. આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ એ સમયના દ્રશ્યો છે જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે આગ કેટલી વિકરાળ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો હજુ પણ ફસાયેલા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ રસોડામાં આગ લાગી હોય એવું અત્યારે પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે. આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહેતા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટના બાદ કુવેતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું કે આજે ભારતીય લોકો સાથે બનેલી દુઃખદ ઘટનાના સંદર્ભમાં એક ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર છે +9656550526. તો જો કોઈને કંઈ પણ અપડેટ્સ જોઈતી હોય તો આ હેલ્પલાઇન નંબર પર ફોન અથવા મેસેજ મારફતે સહાય પૂરી પાડવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. તો એક રૂમમાં ઘણા બધા લોકો રહેતા હોય છે, પ્રવાસી મજૂરો રહેતા હોય છે, અને એમાંથી 50થી વધુ લોકો આ આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે. તો હજુ પણ કેટલાક લોકો ફસાયેલા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે. સવારના લગભગ, કુવેતના સ્થાનિક સમયની વાત કરીએ, સવારના લગભગ 6 વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ ફ્લોર પર એક રસોડામાં આગ લાગી અને આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આ આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખા બિલ્ડિંગ પર ટોપ ફ્લોર સુધી આ આગ ફેલાઈ ગઈ, જેના કારણે 41 લોકો મોતને ભેટ્યા છે. બિલ્ડિંગના માલિક કેરળના હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. જે પ્રમાણે એક બાદ એક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, બિલ્ડિંગમાં અનેક લોકો ગેરકાયદે રહેતા હોવાની પણ જાણકારી મળી રહી છે. તો રસોડામાં આ આગ લાગી જે આખી બિલ્ડિંગમાં પ્રસરી ગઈ. રાહત બચાવની કામગીરી કરવામાં આવી છે. મૃતકોમાં મોટા ભાગના લોકો ભારતીય હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. લગભગ 41 લોકોના મોત થયા છે અને જેમાંથી મોટા ભાગના ભારતીયો હતા. સવારે 6 વાગ્યાના સમયે આ આગ લાગી છે ત્યાંના સ્થાનિક સમય અનુસાર, અને ત્યારબાદથી રાહત અને બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેની તસવીર આપ જોઈ શકો છો. અને આ સાથે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.